गुड मॉर्निंग फ्रेंड्स, नमस्कार। आंकड़ाशास्त्र विषय में आपने प्रकरण नंबर एक थी प्रकरण नंबर पांच अभ्यास करी चुकिया छे। हवे आपने शुरू करीशुं सौ प्रथम प्रकरण नंबर सात निदर्शन पद्धतिओ। प्रकरण नंबर छ पर पछीथी जईशुं। आंकड़ाशास्त्र विषय में बे प्रकरण थियरी बेस छे, एक तो प्रकरण नंबर एक अने प्रकरण नंबर सात, जेमा हवे आपणे शुरू करीशुं प्रकरण नंबर सात। सातमा प्रकरणनुं नाम छे निदर्शन पद्धतिओ। निदर्शन पद्धतिओ कोने कहेवाय ए समझवा माटे एक एक्जाम्पल लई लईए। निदर्शन अने पद्धतिओ बेने आपणे अलग करीए तो निदर्शन बत्ता पद्धतिओ थशे, बराबर। निदर्श कोने कहेवाय आपणने खबर छे, ફરીથી આપણે આ ચેપ્ટરમાં શીખીશું નિદર્શ કોને કહેવાય, નિદર્શન કોને કહેવાય એ પણ આપણે શીખીશું, અને ત્યાર પછી શીખીશું નિદર્શન પદ્ધતિ। એક સરળ એક્ઝામ્પલ દ્વારા આપણે શરૂઆત કરીએ। ધારો કે તમે શોપિંગ કરવા માટે જાઓ છો, બરાબર। શોપિંગ કરવા માટે તમે ગયા, એકલા જાઓ છો, ત્યાં જઈને સમજો કે ડ્રેસ મટીરિયલ તમારે લેવું છે, અને તમે દુકાનવાળાને ભાઈ જે હોય એને કહો છો કે મને ડ્રેસ મટીરિયલ્સ બતાવો। હવે થાય છે એવું કે પાંચ મટીરિયલ્સ તમને બતાવે છે, પાંચે પાંચ તમને ખૂબ પસંદ પડે છે, એમાંથી તમારે માત્ર બે જ મટીરિયલ લેવાના છે, બે જ કાપડ પસંદ કરવાના હોય, તો એ પાંચમાંથી તમે કયા બે સિલેક્ટ કરશો? મેં તમને પહેલા એવું કહ્યું કે પાંચે પાંચ મટીરિયલ્સ એવા છે કે તમને એક સરખા પસંદ પડે છે, કયો લઉં અને કયો મૂકી દઉં એ ખ્યાલ આવતો નથી, તે પાંચમાંથી કોઈ પણ બે તમે પસંદ કરશો। એ પસંદ કઈ રીતે કરશો? ધારો કે આપણે એવું કંઈક કરીએ કે તમે તો એકલા ગયા છો ને, તમે તમારી બેસ્ટ ફ્રેન્ડ હોય એને કોલ કરો છો અને એને કહો છો ચાલ ને થોડી આ દુકાનમાં આવી જા, ત્યાં તમે એને બોલાવો છો, એને કહો છો આ પાંચમાંથી કોઈ પણ બે મને સિલેક્ટ કરી આપો, એ તમને સિલેક્ટ કરી આપશે, પસંદ કરી આપશે, તમે કહેશો ઓકે ચાલો બે ડન, બરાબર। મિત્રો આ ખાલી સરળ એક્ઝામ્પલ છે, ઓકે। બે મટીરિયલ તમને જે આપે છે એ બે મટીરિયલ તમે પસંદ કરો છો, ઇટ મીન્સ તમારી ફ્રેન્ડ તમને સજેસ્ટ કરે છે કે આ બે બહુ સરસ છે, આ બે લઈ લે, તમે બે લઈ લીધા। આ પહેલી પદ્ધતિ। સેકન્ડ મેથડ, તમારી મિત્ર જે છે એને પણ ખબર નથી પડતી યાર પાંચે પાંચ એક સરખા છે, પાંચે પાંચ ખૂબ જ સરસ છે, તો શું પસંદ કરીએ? એક કામ કરીએ, આપણે ચિઠ્ઠી બનાવીએ પાંચ મટીરિયલ્સને, મટીરિયલ નંબર વન ટુ થ્રી ફોર ફાઈવ, ચિઠ્ઠી વાળીએ, ઉછાળીએ, જે નંબરના બે મટીરિયલ્સની ચિઠ્ઠી તમારા હાથમાં આવે તમે ચિઠ્ઠી ઉપાડો છો, કોઈ પણ બે ચિઠ્ઠી, એમાં જે બે નંબર આવે કે મટીરિયલ નંબર એક અને મટીરિયલ નંબર પાંચ, તો ચાલો આપણે પહેલું અને પાંચમું મટીરિયલ પસંદ કરીએ છીએ। આ બીજી મેથડ, બરાબર। તો ડ્રેસ પસંદ કરવાની બે મેથડ થઈ। પહેલી, તમારા ફ્રેન્ડ તમને જો સજેસ્ટ કરી દેતા હોય તો એ તમે બે લઈ લેશો, અધરવાઇઝ એને પણ નહીં ખ્યાલ આવતો હોય તો ચિઠ્ઠી બનાવશો, એમાંથી તમે કોઈ પણ બે ચીઠ ઉપાડશો અને એને લઈ લેશો, બરાબર। ડ્રેસ મટીરિયલ પસંદ કરવાની બે પદ્ધતિ તમને મેં સજેસ્ટ કરી। આનાથી ત્રીજી પદ્ધતિ પણ તમે કોઈ એપ્લાય કરી શકો, ચોથી પણ કરી શકો, પાંચમી પણ કરી શકો। ટૂંકમાં આ જે ડ્રેસ પસંદ કરવાની પદ્ધતિ છે એ કેટલી છે? તમારી પાસે હાલ પૂરતી બે છે, બે પદ્ધતિમાંથી કોઈ પણ એક પદ્ધતિ તમે વાપરો છો। હવે આપણે આપણા ચેપ્ટર તરફ જઈએ। સમષ્ટિ કોને કહેવાય આપણને ખ્યાલ છે, નિદર્શ કોને કહેવાય આપણને ખ્યાલ છે, પણ નિદર્શ પસંદ આપણે કરવાનો હોય ને, સમષ્ટિમાંથી નિદર્શ આપણે પસંદ કરવાનો હોય, તો એ પસંદ કઈ પદ્ધતિથી કરવું એને કહેવાય નિદર્શન પદ્ધતિ। અને નિદર્શ પસંદ કરવાની ઘણી બધી પદ્ધતિઓ છે, એમાંની આપણે ત્રણ પદ્ધતિઓ આ પ્રકરણની અંદર ભણવાના છીએ, બરાબર। તો સૌ પ્રથમ આપણે જે જે બાબતો શીખવાના છીએ આ પ્રકરણની અંદર એ આપણે આજે જોઈ લઈએ ઉપર છેલ્લી
સ્ટાર્ટિંગ તો આપણે કરવું પડશે સમષ્ટિથી, આપણને ખ્યાલ છે સમષ્ટિ અને લીડર્સ બંને જ, તેમ છતાં આપણે ફરીથી સ્ટાર્ટ કરીશું સમષ્ટિથી. પ્રકરણ નંબર એકમાં તમે શીખી જ ગયા છો, તો સમષ્ટિની હું વ્યાખ્યા અહીં નોંધું છું. તપાસ હેઠળ આવતા કુલ એકમ ની સંખ્યા, ઓકે, તપાસ હેઠળ આવતા કુલ એકમોની સંખ્યા એટલે સમષ્ટિ. આપણને ખબર જ છે મિત્રો, આ તો જેની પણ તપાસ કરવાની છે એના દરેકે દરેક એકમો એટલે સમષ્ટિ કહેવાય. એનું એક એક્ઝામ્પલ લઈએ, સમષ્ટિનું ઉદાહરણ કે તમે સમષ્ટિ એટલે શું. દાખલા તરીકે વસ્તી ગણતરી, બરાબર, તો ભારત દેશની વસ્તી કેટલી છે એ તમારે ગણવું છે, તો તમારે દરેકે દરેક વ્યક્તિને ગણવો પડશે, એક બે ત્રણ ચાર કરીને. કોઈ બે ચાર વ્યક્તિને પસંદ કરશો તો ખબર નથી પડવાની કે ભારત દેશની વસ્તી કેટલી છે, બરાબર. તો એક સમષ્ટિ છે. દાખલા તરીકે ઘઉં કેવા છે, ઘઉં, બરાબર. મેં તમને એક્ઝામ્પલ આગળ પણ આપેલું કે ઘઉંની ગુણ છે એમાં ઘઉં કેવા છે, તો એ ઘઉંની તમારે તપાસ કરવાની છે, તો આખી ગુણ જે છે એને સમષ્ટિ કહેવાય, બરાબર. એમાંથી થોડાક ઘઉં તમે ઉંચકશો તો એને શું કહેવાય, નિદર્શ કહેવાય. એ આપણને ખ્યાલ જ છે. સમષ્ટિની વ્યાખ્યા મેં અહીં સૌ પ્રથમ નોંધી છે. નેક્સ્ટ બીજી વ્યાખ્યા નોંધી આપણે નિદર્શની, એ પણ આપણને ખબર છે, પણ ફરીથી નોંધીએ છીએ આપણે. તપાસ હેઠળ આવતા કુલ એકમોમાંથી પસંદ કરેલા અમુક એકમો, એટલે કે સમષ્ટિમાંથી પસંદ કરેલા અમુક એકમો એટલે નિદર્શ, ઓકે. ઘઉંની આપણે વાત કરી, ઘઉંની આખી જે ગુણ છે એ સમષ્ટિ છે, પણ એ ઘઉં કેવા છે એ તમારે જોવું છે, તો તમે આખી ઘઉંની ગુણ ઘરે નહીં લઈ આવશો, અને દુકાનદાર તમને આખી ગુણ આપશે પણ નહીં વિધાઉટ મની, ઓકે. એને તો તપાસવું હોય તો તમે શું કરશો, એ ઘઉંની ગુણમાંથી મુઠ્ઠી ભરી ઘઉં લેશો, હાથમાં લેશો, જોશો કેવા ઘઉં છે, અને એના પરથી તમે નિર્ણય લેશો કે આખી ગુણ, ઘઉં જે છે એ ઘઉંની આખી ગુણ કેવી છે, ઘઉંની ગુણવત્તા કેવી છે. તો એ સમષ્ટિમાંથી તમે જે થોડાક ઘઉં ઉચક્યા એને શું કહેવાય, નિદર્શ કહેવાય. એક વર્ગમાં 100 વિદ્યાર્થીઓ હોય અને એ 100 વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓને આપણે શૈક્ષણિક પ્રવાસ પર લઈ જવાના હોય, એજ્યુકેશનલ ટ્રીપ, બરાબર, એજ્યુકેશનલ ટ્રીપ પર લઈ જવાના હોય, તો એ 100માંથી કોઈ પણ 10ને આપણે સિલેક્ટ કરીશું. એ 100માંથી જે 10ને સિલેક્ટ કરવામાં આવે એને નિદર્શ કહેવાય. ટૂંકમાં સમષ્ટિમાંથી પસંદ કરાયેલા કેટલાક એકમો એને કહેવાશે નિદર્શ. આ બધું જ આપણે આગળ શીખી ગયા છે એટલે થોડું ઝડપથી તમને જણાવું છું, બરાબર. ચાલો સમષ્ટિ જોઈ, નિદર્શ જોઈ, હવે આપણે વ્યાખ્યા જોઈએ, ત્રીજી વ્યાખ્યા, સમષ્ટિ તપાસ. જોજો મિત્રો, ત્રીજી વ્યાખ્યા આપણે જોઈએ છીએ, સમષ્ટિની તપાસ. તો સમષ્ટિ તપાસ કોને કહેવાય, તો સમષ્ટિના જે એકલા એકમો છે એ બધા એકમોની જયારે તમે તપાસ કરો તો એને સમષ્ટિ તપાસ કહેવાય. તપાસ હેઠળ આવતા કુલ એકમોની તપાસ એટલે સમષ્ટિ તપાસ. જેટલા એકમોની તમારે તપાસ કરવાની છે બધા જ એકમોની તમે તપાસ કરો તો તેને સમષ્ટિ તપાસ કહેવાય. એક્ઝામ્પલ આપણે લઈએ, દાખલા તરીકે તમારે મત ગણતરી જે થાય, સમજો સિમ્પલ એક્ઝામ્પલ લઈ લઈએ, વોટિંગ, મત ગણતરી થાય તો કયો પક્ષ જીત્યો છે એ જાણવા માટે આપણે દરેકે દરેક વ્યક્તિએ આપેલા મત ગણવા પડે, હા કે ના, બરાબર. કોઈ 10 કે 12 વ્યક્તિના મત ગણી લઈએ, એના પરથી નિર્ણય જાહેર થાય કે આ પક્ષ જીત્યો કે આ પક્ષ હાર્યો, ના. એના માટે તમારે દરેકે દરેક વ્યક્તિના મત ગણવા પડે તો એને કઈ તપાસ કહેવાય, સમષ્ટિ તપાસ. તમે મોલમાં જાઓ અને મોલમાં તમે જો વાહન લઈને જાઓ, એટલે કે તમારી કાર લઈને જાઓ કે ટુ વ્હીલર લઈને જાઓ, કંઈ પણ લઈને જાઓ, તો
મોલમાં તમે એન્ટર થાવ છો ત્યારે તમારી કારની તપાસ થાય અથવા તમારી ટુ વ્હીલરની તપાસ થાય, બધાના જ ટુ વ્હીલરની તપાસ થાય, દરેકે દરેક વ્યક્તિની કારની તપાસ થાય. શા માટે? તો સલામતી માટે. ત્યારે એવું તો નથી કહેતા ને કે 50 વ્યક્તિ મોલમાં આવે છે કાર લઈને, પાર્કિંગમાં છે, એમાંથી 5-6 જણાની કાર ચેક કરી લો, બાકીના બધાને એમ જ જવાય. 5-6 વ્યક્તિની કાર ચેક કરવાથી એવું તો નહીં થાય ને કે કોઈની જ કારમાં કોઈ જ એવો શંકાસ્પદ સામાન નથી, એવું તો નહીં નિર્ણય લઈ શકાય. તો ત્યાં સમષ્ટિની તપાસ કરવી જ પડે, બરાબર? તો એને કહેવાય સમષ્ટિ તપાસ. તપાસ હેઠળ આવતા જે કુલ એકમો છે એ દરેકે દરેક એકમોની તપાસ જ્યારે કરવામાં આવે, ચકાસણી કરવામાં આવે, તો એને સમષ્ટિ તપાસ કહેવાય. ક્લિયર? એના પછી આપણે જઈએ ચોથી વ્યાખ્યા, નિદર્શ તપાસ. ઓકે, તો હવે નિદર્શ તપાસ જોઈએ. તપાસ હેઠળ આવતા કુલ એકમોમાંથી પસંદ કરેલા અમુક એકમોની તપાસ, એટલે નિદર્શ તપાસ. ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ? ટોટલ કુલ એકમોની આપણે તપાસ નથી કરતા, આપણે માત્ર જેટલા એકમોને પસંદ કર્યા છે એની જ તપાસ કરીએ છીએ. ઉદાહરણ તરીકે ઉદાહરણ લઈએ, આપણે આઈસ્ક્રીમની દુકાનમાં જઈએ, આઈસ્ક્રીમની દુકાનમાં, બરાબર? અને આઈસ્ક્રીમ પાર્લરમાં જઈએ છીએ ને, આપણે આઈસ્ક્રીમ આપણને ખાવું છે, આઈસ્ક્રીમ ભાવશે કે નહીં ભાવશે એ આપણને પહેલા તો મૂંઝવણ છે. તો આપણે એમ કહેશું કે આ ફ્લેવરનું આઈસ્ક્રીમ થોડું મને ચખાવો ને, એ વ્યક્તિ તમને માત્ર ચાખવા આવશે, બરાબર? બધું જ આઈસ્ક્રીમ તમને નહીં આપી દે. કેમ? બધું આઈસ્ક્રીમ આપી દે તો આપણે બધું જ આઈસ્ક્રીમ ખાઈ જઈએ. તો ટોટલ જેટલું આઈસ્ક્રીમ હશે એનો જે જથ્થો હશે એમાંથી થોડી ક્વોન્ટિટીનું આઈસ્ક્રીમ તમને ચાખવા માટે આપશે. એના પરથી તમને ખબર પડશે કે આઈસ્ક્રીમ કેવું છે. ઇન શોર્ટ, બધા જ આઈસ્ક્રીમની જરૂર નથી. તો ટોટલ જે આઈસ્ક્રીમ છે એનો જથ્થો છે એમાંથી થોડુંક આઈસ્ક્રીમ આપણે પસંદ કર્યું, ઇટ મીન્સ કે થોડુંક આઈસ્ક્રીમ આપણે લીધું, એને ચાખ્યું, એના પરથી ખબર પડી કે આઈસ્ક્રીમની ક્વોલિટી કેવી છે, પછી આપણે નિર્ણય લેશું. તો આને કહેવાય નિદર્શ તપાસ. બધું આઈસ્ક્રીમ આપણે લેતા નથી. ચોખા ખરીદવા જાઓ છો તો મેં તમને આગળ પણ જણાવ્યું એ પ્રમાણે ચોખાની આખી નાખી ગુણ તમે ઘરે નથી લઈ આવતા તપાસવા માટે. તમને કરિયાણાના જે કરિયાણા વાળા જે વ્યક્તિ હોય, દુકાનદાર જે હોય, એ સેમ્પલમાં તમને ચોખા માટે સેમ્પલ બનાવેલા હોય, તમને ખ્યાલ હોય તો ઘઉંના સેમ્પલ, ચોખાના સેમ્પલ, આટલી નાના નાના પેકેટ્સ બનાવ્યા હોય અને એ પેકેટ તમને આપે છે ઘરે લાવવા માટે. એ પેકેટ આપણે જોઈએ, એની અંદર ચોખા કેવા છે એ જોઈએ છે, એના પરથી આપણને ચોખા આપણે લેવા છે કે નથી લેવા વધારે એને નિર્ણય એના પરથી આપણે કરીએ છીએ. તો આને કહેવાય નિદર્શ તપાસ. ટોટલ જે એકમો છે એમાંથી કેટલાક એકમો તમે પસંદ કરો છો અને એની જ્યારે તમે તપાસ કરો છો તો એને નિદર્શ તપાસ કહેવાય, બરાબર? તો પ્રસ્તાવના સ્વરૂપે આપણે ચાર વ્યાખ્યાઓ જોઈ પ્રકરણની અંદર, સમષ્ટિ, નિદર્શ, સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસ. સૌ પ્રથમ તો આ ચારે ચાર વ્યાખ્યા તમારી નોટબુકમાં નોંધો, એટલે આના પછી પાંચમા પોઈન્ટ પર આપણે જઈએ. ચાલો તો હવે આપણે જોઈએ પાંચમી વ્યાખ્યા, વ્યાખ્યા નંબર 5, નિદર્શન. આપણે સમષ્ટિની વ્યાખ્યા જોઈ, નિદર્શની વ્યાખ્યા જોઈ, સમષ્ટિ તપાસ કોને કહેવાય તે જોયું, નિદર્શ તપાસ કોને કહેવાય તેની વ્યાખ્યા જોઈ. હવે જોઈશું આપણે નિદર્શન. નિદર્શન કોને કહેવાય? તો મિત્રો, મેં તમને જણાવ્યું તે પ્રમાણે કે સમષ્ટિમાંથી નિદર્શ આપણે પસંદ કરીએ છીએ. ઓકે, કેટલીક વખત સમષ્ટિ આપણે પૂરેપૂરી આપણે તપાસ નથી કરી શકતા, તો એમાંથી આપણે શું પસંદ કરીએ છીએ? સમષ્ટિના કેટલાક એકમ, એને કહેવાય નિદર્શ. તો આજે નિદર્શ પસંદ કરવામાં આવે એને નિદર્શન કહેવાય.
બરાબર તો નિદર્શન કોને કહેવાય હું વ્યાખ્યા લખું છું નિદર્શન એટલે નિદર્શ પસંદ કરવો છે એકદમ સિમ્પલ પ્રકરણની શરૂઆત કરી ત્યારે જ મેં તમને સમજાવ્યું નિદર્શન પદ્ધતિઓ નિદર્શ પસંદ કરવાની જુદી જુદી પદ્ધતિઓ યાદ રાખજો મિત્રો હજુ આપણે પદ્ધતિઓ પર ગયા નથી પદ્ધતિઓ પર આપણે જવાના બાકી છે એ પહેલા જે પણ કંઈક આપણે સમજવાનું છે એ સમજીએ છીએ ઓકે તો હવે આપણે આવ્યા સૌ પ્રથમ નિદર્શન પર નિદર્શન એટલે નિદર્શ પસંદ કરવો આપણે જે નિદર્શ પસંદ કરીએ છીએ એને નિદર્શન કહેવાય ચાલો નેક્સ્ટ એના પછી નંબર છ એવું જરૂરી છે કે આપણે નિદર્શ પસંદ કરવો જ જોઈએ આપણે સમસ્તીના પૂરેપૂરા એકમોને તપાસ નહીં કરી શકીએ ના નથી કરી શકતા કારણ કે એના ઘણા બધા કારણો છે કે જે કારણોને લીધે આપણે સમષ્ટિના દરેક એકમો તપાસી શકતા નથી તો નિદર્શ પસંદ કરવાની જરૂરિયાત કેમ ઊભી થઈ કેમ આપણે બધા જ એકમો તપાસતા નથી બધાની જ માહિતી કેમ નથી મેળવતા તો નિદર્શ પસંદ કરવાની જરૂરિયાત શા માટે ઊભી થઈ એ આપણે હવે જોઈશું નંબર છ નિદર્શનની જરૂરિયાત નિદર્શન એટલે નિદર્શ પસંદ કરવો આપણને ખબર છે બરાબર કૌંસમાં નિદર્શ પસંદ કરવો શા માટે જરૂરી છે નિદર્શ પસંદ કરવો શા માટે જરૂરી છે શા માટે નિદર્શ પસંદ કરવાની જરૂરિયાત ઊભી થાય છે નંબર એક એના ઘણા બધા કારણો છે એમાંનું પહેલું કારણ છે સમષ્ટિની સંખ્યા ખૂબ મોટી હોય ખ્યાલ આવે છે સમષ્ટિની સંખ્યા ખૂબ મોટી હોય બરાબર ચાલો ઉદાહરણ લઈએ ખૂબ મોટી સંખ્યા એટલે જેની તમારે તપાસ કરવાની છે ઘણા બધા હોય એકમો કોઈ એક કારખાનામાં તમે જાઓ છો અને એ કારખાનાનું વાતાવરણ કેવું છે એટલે કે કારખાનાના માલિક કેવા છે માલિકોનું જે કર્મચારીઓ છે એની સાથેનું બિહેવિયર કેવું છે એ તમારે જાણવું છે હવે ધારો કે કારખાનામાં 10 કર્મચારીઓ કામ કરતા હોય માત્ર 10 કર્મચારીઓ તો તમે 10-10 કર્મચારીઓને વ્યક્તિગત રીતે જઈને પૂછશો કે તારી સાથે માલિકનું બિહેવિયર કેવું છે વર્તન કેવું કરે છે તમારી સાથે કેવું છે તમારી સાથે કેવું છે પૂછી શકશો તમે 10-10 ને તો એ શું છે મિત્ર સમષ્ટિ તપાસ પણ કારખાનામાં 10 નથી પણ 100 કર્મચારીઓ કામ કરે છે તો 100-100 ને તમે નહીં પૂછી શકશો બરાબર ત્યારે તમારે શું કરવું પડશે 100 માંથી સિલેક્ટેડ 10 કે 20 કર્મચારીઓ પસંદ કરવા પડશે અને એને જ તમે પૂછશો કે કર્મચારી સાથેનું બિહેવિયર માલિકનું કેવું છે અને 10-20 કર્મચારીઓ તમે જે પસંદ કરો છો એ લોકો જે તમને જવાબ આપે એના પરથી ઓવરઓલ તમને ખબર પડી જાય કે આ કારખાનાના જે માલિક છે એનું બિહેવિયર કેવું છે તો શા માટે જરૂર ઊભી થઈ નિદર્શ પસંદ કરવાની સમષ્ટિનું કદ ખૂબ મોટું છે 100 કર્મચારીઓ છે 100-100 ને તમે ક્યાં પૂછવા જશો ક્યારે પૂછી રહેશો ખ્યાલ આવે છે તો નંબર એક નિદર્શનની જરૂરિયાત કેમ ઊભી થાય છે સમષ્ટિની સંખ્યા ખૂબ મોટી હોય એટલા માટે ઊભી થાય છે બીજું પણ એક રીઝન બીજું પણ છે નિદર્શ પસંદ કરવાનું સમષ્ટિ ભૌગોલિક રીતે સમષ્ટિ ભૌગોલિક રીતે વિશાળ બરાબર સમષ્ટિ ભૌગોલિક રીતે વિશાળ હોય અથવા તો વિશાળ પ્રમાણમાં વ્યાપેલી હોય છે અથવા તો વિશાળ પ્રમાણમાં ફેલાયેલી હોય વ્યાપ્ત હોય ફેલાયેલી હોય વિશાળ હોય ગમે તે લખી શકો સમષ્ટિ ભૌગોલિક રીતે વિશાળ પ્રમાણમાં ભૌગોલિક રીતે એટલે કે એક એકમ અહીંયા છે બીજો એકમ અહીંયા છે ત્રીજો એકમ અહીંયા છે બરાબર તેવા સંજોગોમાં તમે પૂરેપૂરી સમષ્ટિ એની તપાસ કરી શકતા નથી એક્ઝામ્પલ કન્ટિન્યુ રાખીએ આપણે જે કારખાનાનું એક્ઝામ્પલ લીધું ને એની વાત કરીએ ભલે 10 જ કર્મચારી છે ચાલો આપણે એવું રાખીએ કે 10 જ કર્મચારી છે પણ એક કર્મચારી એક બ્રાન્ચમાં કામ કરતો હોય
કારખાનાની આપણે વાત કરીએ, કારખાનાની અલગ અલગ શાખા છે. એક સુરતમાં હોય, બીજો અમદાવાદમાં હોય, ત્રીજો રાજકોટમાં હોય. તો આપણે તપાસ કરવી હોય તો સુરત જવું પડે, સુરત તો અહીંયા જ છે, અમદાવાદ જવું પડે, રાજકોટ જવું પડે, સમજો કોઈ બીજો ભાવનગર હોય તો ભાવનગર જવું પડે. ખ્યાલ આવે છે? તો ભૌગોલિક દ્રષ્ટિએ સમષ્ટિ વિશાળ પ્રમાણમાં ફેલાયેલી છે, વિશાળ પ્રમાણમાં વ્યાપ્ત છે. તો આવા સંજોગોમાં તમે દરેક પાસે જઈને દરેક માહિતી મેળવી નહીં શકો. ત્યારે તમે અમુક સિલેક્ટેડ વ્યક્તિઓને સિલેક્ટ કરશો કુલ સમષ્ટિમાંથી, અને એની પાસેથી જ માહિતી મેળવશો અને સમષ્ટિનું ઓવરઓલ તમે નિરીક્ષણ કરશો. બરાબર? તો જ્યારે સમષ્ટિ ભૌગોલિક દ્રષ્ટિએ વિશાળ પ્રમાણમાં ફેલાયેલી હોય ત્યારે પણ તમે પૂરેપૂરા એકમોની પસંદગી એકમોની તપાસ નહીં કરી શકો. તમારે સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરવો જ પડે. ઓકે, ચાલો એના પછી નેક્સ્ટ પોઈન્ટ. તપાસ દરમિયાન એકમો નાશ પામતા હોય, યાદ કરો મિત્રો, હમણાં જ એક ઉદાહરણ તમને આગળ આપ્યું, કદાચ તમને ખૂબ જ ગમ્યું હશે, આઈસ્ક્રીમ નું ઉદાહરણ. બરાબર? તપાસ દરમિયાન એકમો નાશ પામતા હોય, એટલે આઈસ્ક્રીમ એવી વસ્તુ છે કે એની તપાસ કરો એને તમે ચાખો તો એ એકમ નાશ પામે છે, તમે ખાઈ જાઓ છો ને, બરાબર ને, એકમ ફરીથી આવતો નથી. એટલા માટે આઈસ્ક્રીમ પાર્લર વાળા ભાઈ તમને પૂરેપૂરું આઈસ્ક્રીમ નહીં આપશે, એક ચમચી આપશે. કેમ? તપાસ દરમિયાન એકમ આપણો નાશ પામે છે. તો આવા સંજોગોમાં બી બધું જો નાશ પામતું હોય તો પૂરેપૂરા બધા જ એકમોની તપાસ થોડી થાય, એમાંથી થોડું પસંદ કરવું જ પડે. ખ્યાલ આવે છે? ઓકે, તો જ્યારે તપાસ દરમિયાન એકમો નાશ પામતા હોય ત્યારે પણ સમષ્ટિની તપાસ નહીં થાય, આપણે નિદર્શ પસંદ કરીશું, એટલે નિદર્શન કરવું જ પડે. ઇલેક્ટ્રિક બલ્બની આપણે વાત કરી લઈએ, બલ્બ ચાલે છે કે નથી ચાલતો, ઇલેક્ટ્રિક બલ્બ બરાબર એ કેવો પ્રકાશ આપે છે, આ બધી જ વસ્તુ આપણે જો જોવી હોય તપાસવી હોય તો તમે બલ્બ કેટલા કલાક ચલાવશો? જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચલાવશો? ના, તમે એને ચાલુ કરશો 2 મિનિટ 3 મિનિટ 5 મિનિટ અને પછી એને બંધ કરી દેશો. અથવા તો ઘણા બધા બલ્બ હોય અને તમારે તપાસવાનું છે કે આ બલ્બ કેવા છે, 100 બલ્બ હોય એ 100 એ 100 બલ્બ કેવા છે તમારે તપાસવાનું હોય, તો તમે બધા જ બલ્બને નહીં ચાલુ કરશો ને, કારણ કે એનાથી નાશ પામે, ઇલેક્ટ્રિક બલ્બ છે બરાબર, એકમ નાશ પામે છે તપાસ દરમિયાન, તો તમે એમાંથી 2 કે 4 બલ્બ સિલેક્ટ કરશો અને એની તપાસ કરશો. ટૂંકમાં જે વસ્તુઓ એવી છે કે જે નાશવંત છે, તપાસ દરમિયાન નાશ પામે છે, એના માટે તમે સમષ્ટિ તપાસ નહીં કરી શકો, તમે નિદર્શ તપાસ કરશો, નિદર્શ પસંદ કરશો. બરાબર? ચાલો નેક્સ્ટ પોઈન્ટ. એના પછી સમષ્ટિ તપાસ માટે જરૂરી નાણા, સમય વ્યક્તિઓ મર્યાદિત હોય, આપણી પાસે વધારે પૈસા નહીં હોય, આપણી પાસે વધારે સમય નહીં હોય, આપણી પાસે એટલા વ્યક્તિઓ નહીં હોય કે પૂરેપૂરા એકમોની તપાસ કરી શકે, તો આપણે સમષ્ટિ તપાસની જગ્યાએ નિદર્શ તપાસ જ કરવી પડે. એક્ઝામ્પલ, પેલું કર્મચારીઓ વાળું લઈએ, 100 કર્મચારીઓ છે. મેં તમને આગળ કીધું કે ક્યાં તમે એટલા બધાની તપાસ કરવા જવાના, ક્યારે કરી રહેશો તપાસ, સમય નથી આપણી પાસે. બરાબર? તો ત્યારે તમે શું કરશો, 100 માંથી 10 કે 20 કર્મચારીઓ પસંદ કરશો, કારણ કે સમય નથી. જુદી જુદી જગ્યાએ હોય, 20 કર્મચારી રાજકોટ હોય, 20 કર્મચારી અમદાવાદ હોય, 20 કર્મચારી ભાવનગર હોય, તો બધાની તપાસ કરવા માટે આપણી પાસે પૈસા પણ જોઈએ ત્યાં સુધી જવાના, નાણા આપણી પાસે નથી, તો પણ તમે શું કરશો, કર્મચારીની પસંદગી કરશો અને એની તપાસ કરશો. તમારી પાસે એટલા વ્યક્તિઓ જ નથી કે બધાની તપાસ કરી શકે, તો તમે શું કરશો, સમષ્ટિમાંથી કેટલાક એકમો પસંદ કરશો અને એની તપાસ કરશો. ટૂંકમાં આપણી પાસે પૈસા, સમય અને વ્યક્તિઓ એ મર્યાદિત હોય, આપણી પાસે પૂરતા નહીં હોય, ત્યારે પણ તમે સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરશો અને એ જરૂરી કરવો જ પડે. બરાબર? તો આ જ
चार पॉइंट एवा छे के जे एवुं दर्शावे छे के आपणे निडर शा माटे पसंद करवो जोईए, નિદર્શનની જરૂરિયાત કેમ આપણને છે. બરાબર, આઈ થિંક તમને છ છ જે પ્રશ્નો હતા, આજના જે પ્રશ્નો આપણે સમજ્યા એમાં ખ્યાલ આવી ગયો છે. હજુ કેટલાક પ્રશ્નો બાકી છે, ત્યાર પછી આપણે નિદર્શન પદ્ધતિઓ પર જશું. નિદર્શ પસંદ કરવાની પદ્ધતિઓ કઈ કઈ છે તે એના પર ત્યારબાદ આપણે જશું. તો આજના લેક્ચરમાં મિત્રો આટલું પૂરતું છે. છએ છ વ્યાખ્યા, છએ છ પ્રશ્નો તમારે એકવાર ફરીથી વાંચવાના છે. તમારે નોંધવાના તો છે તમારી નોટબુકમાં. સૌ પ્રથમ નોંધીને એને વાંચજો, સમજજો, જેથી નેક્સ્ટ ક્વેશ્ચન આપણે સ્ટાર્ટ કરીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યારે તમે વધારે સારી રીતે એને સમજી શકો. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું.